नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 નો પાઠ 7 નો વનસ્પતિ ની જાણકારી મેળવી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સીઝન વનસ્પતિમાં વરસાદ થઈ છે. તમે જુદી જુદી વનસ્પતિઓ ચારે બાજુએ ઉભી નીકળેલી જોઈ હશે. તમે જોયું હશે વનસ્પતિઓ ઘણા બધા પ્રકારની જોવા મળે છે. કોઈ નાની છે, કોઈ મધ્યમ કક્ષાની છે, કોઈ ઊંચી છે, કોઈના પાંદડા છે એ બહુ મોટા છે, કોઈના પાંદડા છે એ નાના છે, કોઈ ફૂલ આપે છે, કોઈ ફૂલ નથી આપતી, કોઈ ફળ આપે છે, કોઈ ફળ નથી આપતી. ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ તમારી આસપાસ જોવા મળે છે. તો આવી જ આપણે જાણકારી આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ સરળ રીતે આગળ વધીએ તો પેલા તો વનસ્પતિના ત્રણ પ્રકાર પડે છે. ત્રણ પ્રકારની અંદર પહેલો પ્રકાર પડે છે છોડ, સૂપ અને વૃક્ષ. કોઈ પણ વનસ્પતિ હોય તો એને ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય, છોડ, સૂપ અને વૃક્ષ. એમાં છોડ અને વૃક્ષ શબ્દ તો જાણીતા જ છે. આપણે તુલસી નો શું કહીએ તો છોડ કહીએ છીએ, નાના નાના છોડ કહીએ છીએ, મોટા હોય તો એને વૃક્ષ કહીએ. સૂપ શબ્દ આપણા માટે થોડો નવો છે. તો ત્રણેયની જાણકારી મેળવીએ તો જેનું પ્રકાંડ કોમળ લીલું હોય અને વધારે શાખા ના હોય, વધારે શાખા ન હોય તો આને શું કહેવામાં આવે? આને છોડ કહેવામાં આવે. તેની ઊંચાઈ નાની હોય, અમારાથી પણ નાની. આમાં ચૂંટણી અંદર નહીં બધી, તમારાથી પણ નાની. પણ સામાન્ય રીતે કહીએ તો તે આપણે વધારે વધારે આપણી કમર જેટલા ઊંચા થતા હોય, એનાથી વધારે લગભગ ઊંચા થતા નથી. હવે એના પછી જો શબ્દ આવે શુભ, શુભ તો પ્રકાંડ મજબૂત થવું. પણ કેમ મજબૂત? કે પાડો તો પડી જાય, ભાંગો તો ભાંગી જાય. બરાબર, પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ જાડું હોતું નથી. પરંતુ જાડું ન હોય. અને ત્રીજું શું? તો કે તેમાં ડાળીઓ છે એ આધાર પાસેથી નીકળતી હોય, શાખા દાડી કઈ હોય, શાખા આધાર પાસેથી. આધાર પાસેથી એટલે બહુ નીચેથી નીકળતી હોય. અને ઊંચાઈ તમારા જે ઊંચાઈ મધ્ય તો આને શું કહેવામાં આવે? શુભ કહેવામાં આવે. હવે ત્રીજો પ્રકાર છે વૃક્ષ. વૃક્ષમાં પ્રકાંડ મજબૂત અને જાડું. કેટલું જાડું હોય? તો કે ઘણું જાડું હોય. અમુકના પ્રકાંડ આસો પાલવ ને એવા વૃક્ષ છે એના પ્રમાણમાં એટલા જાડા નથી હોતા. પણ લીમડો ને જે છે તો એના પ્રકાંડ બહુ જ જાડા હોય છે. બરાબર, તમારે વધમાં પણ કદાચ ન સમય એવા જાડા. બરાબર, પ્રકાંડ જાડ અને શાખા મજબૂત હોય. મજબૂત એટલે કે જેને તમે વાળી કે તોડી ન શકો. અને શાખા ઉપરથી નીકળતી.
तो अने ऊंचाई वधारे हो तो आने शू आने सुकोरी आने सुके में ग्रुप्स के में तो तेरे आधारे आपने ग्रुप प्रकार पाया छोड़ शू पढ़े ग्रुप्स विद्यार्थी मित्रों को मैंने विज्ञान में त्रिकोण के ऊपर एक कॉलम All right.